हेलो विद्यार्थी मित्रों, वेलकम टू गाइडेंस क्लासेस। हूँ शैलेश सर। आज इंग्लिश ग्रामर में डायरेक्ट इनडायरेक्ट स्पीच ना नवा वीडियो साथे हाजर छूं। मित्रों, गया वीडियो में आपणे अज्ञात वाक्य विषय माहिती मेळवी हती, तो ये अज्ञात वाक्य नो ज एक प्रकार छे। एवो आ प्रकार एटले के लेट वाळा वाक्य। मित्रों, આપણે અજ્ઞાત વાક્યનો જ પ્રકાર છે, એની અંદર જે ફેરફાર થાય એ જ બધા ફેરફાર થાય છે, માત્ર થોડો ઘણો ડિફરન્સ છે, તો એની આપણે માહિતી મેળવીએ। આવા વાક્યની શરૂઆત લેટ વડે થાય છે, એટલે કે આ વાક્યની શરૂઆતમાં શું હોય છે? LAT લેટ। ઓકે, લેટ દ્વારા પરવાનગી અથવા વિનંતી, સેનો ભાવ આવે છે? પરવાનગી અથવા વિનંતી। એટલે કે લેટ શું દર્શાવે છે? વિનંતી અથવા પરવાનગી દર્શાવે છે। આવા વાક્ય અજ્ઞાત વાક્યનો જ એક પ્રકાર છે। આગળ આપણે જોયું હતું ને, અજ્ઞાત વાક્ય સેમ ટુ સેમ એક છે, ફરક શું છે કે અહીંયા જે ભાવાર્થ હશે એ સેમ હશે, વિનંતીનો। અજ્ઞાત વાક્યમાં વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? સેટ ટુ નું શું થાય? વિનંતી હોય તો રિક્વેસ્ટેડ। બસ આટલું છે, અહીંયા રિક્વેસ્ટેડ જ મૂકવાનું છે। ઓકે, જોઈએ નિયમમાં પહેલું, આરબી તરીકે રિક્વેસ્ટેડ મૂકવું શું કામ? મિત્રો, તો કે લેટ વાળા વાક્ય છે એ વિનંતી દર્શાવે છે, વિનંતીનો ભાવ છે। આથી રિપોર્ટિંગ વર્બ તરીકે સેટ ટુ નું શું કરવાનું? રિક્વેસ્ટેડ। સંયોજક તરીકે આજ્ઞાતમાં શું મૂકતા હતા? ટુ, તો આમાં પણ ટુ છે, અને નકાર હોય તો શું મૂકતા હતા? નોટ ટુ, આમાં પણ શું આવશે? નોટ ટુ, આજ્ઞાત વાક્ય સેમ છે। ઓકે, હવે ત્રીજો નિયમ અગત્યનો, લેટ છે એનું લેટ જ રાખવું, એમાં કોઈ ફેરફાર કરવાને, અને જો લેટ નું ફેરફાર કરવું હોય તો લેટ નું શું કરવાનું? એલો। ખ્યાલ આવે છે? લેટ નું લેટ પણ રાખી શકાય છે, અથવા લેટ ની જગ્યાએ અલો પણ કરી શકાય છે। બાકી સર્વસામાન્ય નિયમ જોઈએ। બોલનાર, સાંભળનાર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ। ટીના સેડ ટુ મીના, ટીનાએ મીનાને કહ્યું, લેટ મી ડુ માય હોમવર્ક, મને મારું હોમવર્ક કરવા દે। એટલે એમાં એવું છે કે મીના કદાચ હેરાન કરતી હશે ટીનાને, તો ટીનાને એમ કહે છે કે મને મારું હોમવર્ક કરવા દે। તો જોઈએ ટીના, અ લેટ વાળો વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ શું આવશે? રિક્વેસ્ટેડ મીના, અલ્પવિરામ દૂર કરીને શું મૂકશું? સંયોજક, અજ્ઞાત વાક્ય ટુ આવશે। ટીના રિક્વેસ્ટેડ મીના ટુ, લેટ ટુ લેટ વાક્ય, અથવા શું કરી શકીએ? અલો। હવે જો મી છે કોના માટે વપરાયું છે? ટીના માટે, તો તેનું સર્વનામ શું આવે? છોકરી છે એટલે હર, અલો હર, ટુ નું ટુ જ રહેશે। મિત્રો, અહીંયા ડુ નું આપણે ડુ શું કામ રાખ્યું? કાળમાં ફેર શું કામ ન પાડ્યું? તો ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે સંયોજક શું છે? ટુ, ટુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ, એટલે આપણે ક્રિયાપદ શું મૂકેલું છે? ડુ નું ડુ જ રાખ્યું છે। માય, મારું હોમવર્ક કરવા દે, કોણ કહે છે? ટીના, તો એનું સર્વનામ હર। ઓકે, હર હોમવર્ક, સમજો મિત્રો, માય છે એ સર્વનામ છે કે સંબંધક રૂપ છે? સંબંધક રૂપ। ઓકે, તો માય કોના માટે વપરાયું છે? ટીના માટે, તો ટીનાનું સર્વનામ શી, ટીનાનું સર્વનામ શું થાય? શી, પણ આપણે શું મૂકવાનું છે? સંબંધક રૂપ, તો તેનું શું થાય? હર, એટલે આપણે અહીં શું મૂક્યું? હર, ખ્યાલ છે? ઓકે, બીજું એક્ઝામ્પલ, લક્ષ્મણ સેડ ટુ રામ, લક્ષ્મણે રામને કહ્યું, લેટ મી ગો ટુ ફાઇન્ડ અ ડિયર, હરણને શોધવા માટે મને જવા દો, વિનંતી કરે છે। જોઈએ, તો લક્ષ્મણ રિક્વેસ્ટેડ રામ, સંયોજક શું આવશે? ટુ, લેટ નું લેટ અથવા અલો, બેમાંથી એક મૂકી શકાય, બંને નથી મૂકવાનું, બેમાંથી એક હોય અલો। મી કોના માટે વપરાયું છે? લક્ષ્મણ માટે, તો એનું શું થાય? હિમ, અલો હિમ ટુ ગો ટુ ફાઇન્ડ અ ડિયર। ખ્યાલ આવે છે મિત્રો? તમારે માત્ર આજ્ઞાત વાક્યમાં જે ફેરફાર
ફેરફાર છે એ જ કરવાના છે અને લેટ ટુ લેટ રાખવાનું છે અહીંયા તમને મી યુ યોર એવા શબ્દ આપેલા છે એનું એ રીતે ફેરફાર કરવાનો રહેશે નવો અમાર કંઈ છે નહીં ઓકે મિત્રો તો આ હતું લેટ વાળો વાક્ય એટલે કે લેટ વાળા આજ્ઞાર્થ વાક્ય હવે આપણે બે પ્રકાર રાખ્યું છે એક છે લેટ્સ અને બીજું છે શુભેચ્છા વાળા ત્યાર પછી આપણે મિક્સ એક્સરસાઇઝ અને પેરેગ્રાફ વિશે માહિતી મેળવીશું આભાર